નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ની અંદર અર્થશાસ્ત્ર વિષયમાં ચેપ્ટર 11 ભારતીય અર્થતંત્રના નૂતન પ્રશ્નો, એમાં આપણે સ્થળાંતરનો અભ્યાસ કર્યા પછી શહેરીકરણનો અભ્યાસ કરતા હતા. શહેરીકરણનો અર્થ તમે ભણી ચૂક્યા છો કે શહેરીકરણ કોને કહેવાય, એની વ્યાખ્યાઓનો આપણે અભ્યાસ કર્યો. શહેરીકરણ શું કામે થાય છે એના આપણે 2-3 કારણો પણ જોયા. હવે ત્યાર પછી આપણે ભણવાનું છે સ્થળાંતરની અસરો. એમાં 2 અસરો છે, સારી અને ખરાબ અસરો. સારી અસરોમાં હકારાત્મક અસરો અને નકારાત્મક અસરો. તો આજના આપણે આ વિડીયોની અંદર ફક્ત હકારાત્મક અસરો વિશે જ અભ્યાસ કરવાનો છે. તો આપણે ચાલો જોઈએ હકારાત્મક અસરો. એમાં આપણે 6 અસરો છે એ જોવાની છે. સૌથી પહેલું છે માળખાકીય સુવિધાઓમાં વધારો. માળખાકીય સુવિધાઓમાં શું આવે? તો કે સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર, શિક્ષણ, આરોગ્ય, બેન્કિંગ, આ બધી જે સેવાકીય પ્રબધી છે, આ રોડ રસ્તા, એ તમામ બાબતોનો સમાવેશ થાય છે. હવે જો શહેરની અંદર આ તમામ સુવિધાઓનો વધારો થશે તો જેને લીધે અનેક નવી રોજગારીની તકો ઉપલબ્ધ થશે. આ રોજગારીની તકો ઉપલબ્ધ થતા ગ્રામ્ય વિસ્તારના મોટા ભાગના લોકો છે એને ત્યાં રોજગારી મળશે. હવે રોજગારી મળશે એટલે એની આવકમાં શું થશે? વધારો થશે. આવક વધશે એટલે એની માંગ વધશે, અને માંગ વધશે એટલે ઉદ્યોગોમાં નવા નવા ઉદ્યોગોની સ્થાપના થશે, ઉદ્યોગોમાં ઉત્પાદન વધશે, અને ફરીથી નવી રોજગારીની તકો ઉપલબ્ધ થશે. એટલે આમાં ચક્ર છે એ સતત ચાલે. આપણે જોઈએ કે રોજગારી વધે છે શહેરમાં આંતરમાળખાકીય સુવિધાને કારણે, તો રોજગારી વધતા લોકોની આવકમાં વધારો થશે. આવક વધશે એટલે એની ખરીદ શક્તિ વધશે એટલે લોકોની માંગ વધશે. હવે માંગ વધતા ઉદ્યોગ ધંધાની તમામ વસ્તુઓની માંગ વધે છે, જેને લીધે નવા નવા ઉદ્યોગો સ્થપાશે એટલે ફરીથી રોજગારીની તકો વધશે. તો આમ આંતરમાળખાકીય સુવિધાઓને કારણે સતત આ ચક્ર છે એ ચાલે છે, જેને લીધે રોજગારીની તકોમાં વધારો થાય છે. તો એક સારી બાબત કહેવાય, કારણ કે ભારત છે અતિ વસ્તીવાળો દેશ છે, અને ખાસ કરીને ગરીબી અને બેરોજગારીની મુખ્ય સમસ્યાઓ છે, ત્યારે આ રોજગારીની તકોમાં વધારો થાય તો અર્થતંત્ર ઉપર ખૂબ સારી અસર ઉત્પન્ન થાય. હવે ત્યાર પછીની બીજી અસર છે ગરીબીમાં ઘટાડો. હવે આપણે જોઈએ કે ગરીબી અને બેકારી સિક્કાની બંને બાજુઓ છે, એક બાજુ ગરીબી, બીજી બાજુ બેરોજગારી. હવે બેરોજગારી દૂર થાય તો ઓટોમેટિક વ્યક્તિની આવકમાં શું થશે? વધારો. આવક વધશે એટલે એની ગરીબીમાં ઘટાડો થશે. આપણે અહીંયા જોયું કે સતત ઉદ્યોગ ધંધાનો શહેરમાં વિકાસ થતા લોકોની રોજગારીની તકોમાં શું થાય છે? વધારો થાય છે. રોજગારી વધતા લોકોની આવકમાં વધારો થાય છે, અને આવક વધતા એમની ગરીબી છે એ દૂર થશે એટલે ગરીબીમાં ઘટાડો થાય. ત્રીજું છે સાંસ્કૃતિક વિકાસ. હવે ગ્રામ્ય વિસ્તાર કરતાં શહેરની અંદર શિક્ષણની સુવિધાઓ વધારે હોય છે, તો શિક્ષણની સુવિધાઓને કારણે નિત નવા વિચારો છે એ ઝડપથી લોકો છે, અત્યાધુનિક શિક્ષણની સુવિધાઓ લોકોને પ્રાપ્ત થાય, સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા લોકોના મનોવલણો છે એ ઝડપથી આપણે બદલી શકાય છે, જેને લીધે એક નવા જ પ્રકારની સાંસ્કૃતિક રીતરિવાજો છે એ લોકોની અંદર આવે છે, અને સાંસ્કૃતિક વિકાસ થતાં શહેરીકરણની અંદર વિશાળ એવા પ્રમાણમાં લોકોને લાભ મળે છે શિક્ષણની સેવાઓનો. ચોથું છે અત્યાધુનિક આરોગ્યની સેવાઓ. આપણે જોઈએ છીએ કે શહેરની અંદર ગ્રામ્ય વિસ્તાર કરતાં ઘણી બધી વધારે આરોગ્યની સુવિધાઓ હોય છે, અને વસ્તી વધે છે એટલે આરોગ્યની સુવિધાઓનો વધારો કરવો અનિવાર્ય બની જાય છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ જેવા મોટા શહેરોની અંદર ખાસ કરીને મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ, તમામ રોગોની સારવાર એક જ હોસ્પિટલમાંથી થઈ શકતી હોય, આવી હોસ્પિટલો દ્વારા લોકોની આરોગ્યમાં ઝડપથી સુધારો લઈ શકાય છે. અને સરકાર દ્વારા પણ આવી હોસ્પિટલો બનાવવામાં આવે છે જેમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો છે એ સારવાર લઈ શકે છે.
આમ શહેરીકરણને લીધે આ એક સેવાનો લાભ પણ લોકોને પ્રાપ્ત થાય છે. ત્યાર પછી છે સામાજિક અસર અને આધુનિક વિચારસરણી. હવે જો ઝડપથી લોકો છે ઉદ્યોગ ધંધાને કારણે લોકોની આવકમાં વધારો થાય છે, બીજું શહેરની અંદર સંદેશા વ્યવહારના સાધનોને કારણે વિદેશી જે કાંઈ વિચારો છે, વિદેશી રહેણી કહેવી છે, એ બધી જ બાબતો લોકો ઝડપથી મેળવી લે છે અને અપનાવી લે છે, જેને લીધે એની રીતભાતને તમામમાં ફેરફાર થાય છે. આધુનિક વિચારો ઝડપથી અપનાવતા જાય છે. આમ શહેરીકરણની અંદર આધુનિક વિચારસરણી ઉત્પન્ન થાય છે. એના પછીની અસર છે ઊંચું જીવન ધોરણ. ખાસ કરીને રોજગારીની તો બહુ વધશે, ઉદ્યોગ ધંધાનો વિકાસ થશે, જેને લીધે નવા નવા જે સાધનો છે કે ગમે તે વસ્તુઓ છે એ લોકો ઝડપથી અપનાવતા થશે, અને સાથે સાથે લોકોની આવક વધે છે. આવક વધે એટલે તમામ વસ્તુઓ ખરીદશે, અને જેને લીધે એનું જીવન ધોરણ છે એ ઊંચું આવશે, શિક્ષણની તકો મેળવશે, સાથે સાથે સારું આરોગ્ય મેળવશે, અને આરોગ્યની સાથે સાથે રોજગારીની સારી તકો છે. આવક વધશે, આવક વધે એટલે તમામ પ્રકારની સુખ સુવિધાઓ પ્રાપ્ત કરી શકે છે, જેથી લોકોનું જીવન ધોરણ પણ સુધરશે. આમ વિદ્યાર્થી મિત્રો, આપણે આજે શહેરીકરણની જે હકારાત્મક અસરોનો અભ્યાસ કર્યો એ તમને પરીક્ષામાં 3 માર્ક્સની અંદર પૂછાઈ શકે, તો વ્યવસ્થિત આપણે એને નોટની અંદર લખી લેવાની છે અને તૈયારી કરવાની છે. આભાર.